રાજ્ય સરકારના સ્વચ્છતા સેવા અભિયાનના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બજાર ખાતે વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. આ મશીન ઓલપાડ, સાણ અને કીમ ગામોના લોકો માટે ઉપયોગી બનશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓલપાડ બજાર ખાતે વેલ્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જેમાંથી રૂપિયા 10 નો સિક્કો નાખવાથી કાપડની થેલી મળશે, જેનાથી બજારોમાં પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે. મહાત્મા ગાંધી હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરાયો હતો. માર્કેટ, બજાર, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો અને દરિયા કિનારાના સ્થળો પર એક સાથે 1 કલાકના શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા આવનાર પેઢીને સ્વચ્છતાની સમજણ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ કાપડની થેલીનો રોજિંદો ઉપયોગ થતો હતો, જેનાથી પર્યાવરણનું રક્ષણ થતું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને ફરીથી કાપડની થેલીનો ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ઇન્ચાર્જ સરપંચ આનંદભાઈ કહાર, અગ્રણી હિરેનભાઈ દુધાત, જગદીશભાઈ પારેખ તેમજ વેપારીઓ અને સ્વચ્છતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સ્વપ્ન સ્વચ્છ ભારત, આ સપનાને સાકાર કરવા માટે આજે ઓલપાડ ખાતે પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ બનાવવાનો અભિયાન સાથે આજે ઓલપાડ સાયણ અને કીમની અંદર શાકભાજી બજારની અંદર આજે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે. આજે અમે સમગ્ર શાકભાજી વેચનારા લોકોને, દુકાનના સૌ વેપારી સૌને અપીલ કરી છે કે આપના બજારની અંદર વેન્ડિંગ મશીન મૂક્યું છે એની અંદર 10 રૂપિયાનો સિક્કો નાખશો તો એ પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની થેલી અહીંયા બહાર નીકળશે અને એ કાપડની થેલીનો આપણે હવે હંમેશા ઉપયોગ કરીએ એના માટે આજે માતાજીના બીજા નોટરથી ઓલપાડમાં સવાર કરી છે. આવા અનેક મશીનો અમે મૂકવાના છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હતી, તે દિવસે અમારા ઓલપાડના ઘણા બધા સરપંચો પ્રતિજ્ઞા લીધી છે કે અમે અમારું ગામ પ્લાસ્ટિક મુક્તિ અમારા ગામથી અમે શરૂઆત કરીશું. ત્યારે અમે આજે જે રીતે શરૂઆત કરી છે તો ઓલપાડને પણ પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ બનાવીશ. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે સ્વચ્છતા હી સેવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઓલપાડ ગામમાં પણ માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબના નેતૃત્વમાં ઓલપાડ ગામે પણ સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે. હાલ ઓલપાડ ગામે શ્રી હરિ ગ્રુપ દ્વારા ઓલપાડ ગામને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એક વેન્ડિંગ મશીનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી ઓલપાડ ગામમાં જે લોકો પ્લાસ્ટિકની થેલીનું વેચાણ કરે છે તે સમગ્ર વેચાણ અટકી જશે અને ઓલપાડને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અગ્રેસર તમામ વેપારીઓ બન્યા છે. ત્યારે આ તબક્કે હું સમગ્ર ગામને અને સમગ્ર ગામના વેપારી મિત્રો અને તમામ જે કંઈ નાના મોટા સ્ટોલ દુકાનધારકો છે તેમને આ તબક્કે એ વેન્ડિંગ મશીનનો વધુમાં વધુ ઉપયોગ કરી પ્લાસ્ટિકની થેલીનું વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે આગ્રહ કરું છું. આસિક પટેલ સાથે CN24 ન્યૂઝ ઓલપાડ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.